Manchester from Anubhav, Malawala, Narsingha, brother and sisters. એટલે નર્સિંગ ખાલી બહેનોનું ઠેકું નથી હો, મિત્રો. આજે ગુજરાત દિવસ છે, ગુજરાત ગૌરવ દિવસ, ગુજરાત સ્થાપના દિવસ. 56 વર્ષ વયા ગયા અને આ 57મો સ્થાપના દિવસ છે. મહારાષ્ટ્રથી ગુજરાત અલગ પડ્યું ત્યારે આપણા વિરોધીઓ એવું કહેતા હતા કે શું કરશે ગુજરાત, કોઈ ઇન્સ્ટિટ્યૂટ નથી, કોઈ શિક્ષણની વ્યવસ્થા નથી, આરોગ્યની કોઈ વ્યવસ્થા નથી, કોઈ ઉદ્યોગો મોટા નથી. બોમ્બેને કારણે ગુજરાત ઉજળું હતું, દરિયા કિનારો છે, ખારો પ્રદેશ છે, રણ છે, કાંઈ ઉગતું નથી, વરસાદ ઓછો પડે છે. પરંતુ આપણે બધાને આનંદ એ વાત તો છે કે 56 વર્ષમાં ગુજરાતના લોકોએ જે ખમીર અને પુરુષાર્થ કર્યો, આજે આ બધું હતું છતાં ગુજરાત ભારતનું સૌથી નંબર વન રાજ્ય છે. અને એને વખતે વધારે આનંદ એ છે કે આજે ગુજરાતનો સપૂત 56ની છાતી વાળો, 56 વર્ષ આપણા નરેન્દ્રભાઈ મોદી ગુજરાતની ચર્ચા, ડેવલપમેન્ટનો પર્યાય ગુજરાત, વિકાસનો પર્યાય ગુજરાત બન્યું છે. ગુજરાત એટલે વિકાસ અને વિકાસ એટલે ગુજરાત. અમે લોકો હસતા જ, પ્રદીપસિંહ તો 20 વર્ષથી સિવિલ હોસ્પિટલ સાથે જોડાયેલા છે, પણ અત્યારે જે રીતે છેલ્લા 5-7 વર્ષમાં સિવિલમાં પણ એટલું બધું નવું નવું બન્યું છે કે દરેક વખતે ન્યૂ એડિશન આપણે અનુભવીએ છીએ. તો આ આપણી ગુજરાતની તાસીર છે, ખમીર છે. આના વિવિધ કાર્યક્રમો 2 દિવસથી ઉજવાય છે, એમાંનો એક કાર્યક્રમ એટલે કે નર્સિંગના વિદ્યાર્થી ભાઈ બહેનો સાથે મારો વાર્તાલાપ. નર્સિંગ એક પ્રોફેશનલ જેને કહી કે એક રિગાર્ડ્સ વાળો એક પ્રોફેશન છે કે જેમાં ઈશ્વરના સ્વરૂપે લોકોની સેવા કરવા માટેની ભગવાને તમને તક આપી છે. અને જેને કહ્યું કે જે લોકો પીડિત છે, જે લોકો દુઃખી છે, રોગીસ્ત છે, એની સેવા કરવાનો અવસર એ તમને આપ્યો છે. અને આજના જમાનામાં તો ડોક્ટરો તમારા ઉપર છોડીને વહી જાય છે. મને ખૂબ આનંદ થયો કે બધી મારી બહેનો 19 એને મળવાનો મને ઉત્સવ અને મોકો મળ્યો છે, એટલે મારી જાતને સૌભાગ્યશાળી સમજુ છું. ખૂબ આનંદ થયો છે. કાંઈ પણ પ્રશ્ન હોય તો ચોક્કસ બેન કે માઇક એને રચવા વધારો. નોકરી કેવો, કામ કેવો,
એ તરત મળી જાય છે. હવેના સમયમાં મોટા મોટા હોસ્પિટલો ક્લિનિકમાં તો ટ્રેઈન નર્સ એની આવશ્યકતા છે. અગાઉ બહુ ઓછા ટ્રેન લોકો ત્યાં આગળ કામ કરતા હતા, એટલે આપણી જૂની કમ્પાઉન્ડર વ્યવસ્થા હતી. પરંતુ હવે ટ્રેન લોકોની ડિમાન્ડ છે, અને કહે છે ને કે રોજ રોજ બની યોજના એ જીતની બેકારી બઢતી જતી હૈ, રોજ રોજ નવી દવાએ નીકળી ઉતની બીમારી ભી બઢતી જતી હૈ. અને એવા સંજોગોમાં આ નર્સ બહેનોની ડિમાન્ડ છે, ભાઈઓની પણ ડિમાન્ડ છે, અને વ્યક્તિગત પણ લોકો પોતાના મા બાપની સેવા માટે પણ ઘરે પણ લોકોને જરૂર છે કે એને સમયસર દવા, ઇન્જેક્શન, એમને એમની સારવાર, આ બધું વેલ. ત્યારે 2001-2 હું 2001-2 કહું છું એટલા માટે કે એક પિરિયડ નરેન્દ્રભાઈ પહેલાંનું હતું. 2001-2 નરેન્દ્રભાઈ આવ્યા અને છેલ્લા 15 વર્ષથી આખો ટર્ન લઈ છે ગેમ. તો 2001-2 પહેલાં ટોટલ 665 સીટ હતી. તમે કીધું ને સરકાર શું કરે છે, તો આજે 15 વર્ષમાં અત્યારે 9,917 સીટ આ સરકારે ઊભી કરી છે. તેમાં એએનએમ, જીએનએમ એમ બધું ટોટલ, બીએસસી નર્સિંગ આ બધી સીટો કરીને 9,900 થઈ છે. હજુ પણ નવી નર્સિંગ કોલેજની ડિમાન્ડ દિન પ્રતિદિન આવતી જાય છે. સરકાર ખુલ્લા મનથી કે ભાઈ કરો, ગુજરાતનો યુવાન બેકાર નો જોઈએ, ગુજરાતના યુવાનને યુવાનના યુવતી ગણાવ્યો એમને કામ મળવું જોઈએ. અને એટલા માટે આપણે સરસ રીતે સીટો વધારીએ છીએ ને હજી વધારશું. આજે 500 નવી મંજૂરી આપણે આપી છે. 600 કારણ કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને એ બધું આપણે વધારતા જઈએ છીએ, એટલે તમને ચોક્કસ વધારે 2000થી વધુ લોકોની ભરતી કરવાના છે. નેક્સ્ટ. નમસ્તે સર, મારું નામ જયમી પટેલ છે અને હું અહીંયા ફોર્થ યર બીએસસી નર્સિંગની સ્ટુડન્ટ છું. હાલમાં અત્યારે આપણા રાજ્યમાં નર્સિંગમાં સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના ઘણા બધા અભ્યાસક્રમો ચાલુ છે, પણ અત્યારે સુપર સ્પેશિયાલિટી કોર્સિસની ડિમાન્ડ ઘણી વધારે છે, તો આવા સુપર સ્પેશિયાલિટી કોર્સિસ નર્સિંગ ક્ષેત્રે પણ ચાલુ કરવા જોઈએ એવી અમારી તમને રજૂઆત છે. ગુજરાતમાં નવી મેડિકલ પોલિસી, હેલ્થ પોલિસી, એમાં સુપર સ્પેશિયાલિસ્ટ ક્લિનિકો વધે, રિમોટ એરિયામાં પણ વધે, ખાલી અમદાવાદ, બરોડા, સુરત નહીં પરંતુ બધા જિલ્લામાં સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો પોતાની હોસ્પિટલો ખોલે એટલા માટે સરકારે સ્પેશિયલ ઇન્સેન્ટિવ 20% કેપિટલ સબસિડી, માની લો કોઈ MRI મશીન લાવે, કોઈ કેથ લેબ ઊભી કરે, કોઈ એવા મોટા અલગ અલગ કેન્સરથી માંડી અને એના સ્પેશિયલાઇઝ ડૉક્ટરો
સુપર સ્પેશિયાલિસ્ટો એની હોસ્પિટલ બનાવે તો સ્વાભાવિક છે કે ત્યાં પણ ટ્રેન નર્સ એમને જોશે. તો સરકારે આ આવનારા દિવસોની આગમચેતી વાપરીને અમે લોકોએ એક તો ફોરેન્સિક યુનિવર્સિટીમાં ફોરેન્સિક ડિપ્લોમા કોર્સ પણ ચાલુ કર્યો છે, એ તમને ઉપયોગી બનશે. અને એમાં હું માનું છું કે તમારા લોકોએ એ પણ કોર્સ કરવો જોઈએ. સાથે સાથે નર્સ પ્રેક્ટિશનર ઇન મિડવાઇફ ડિપ્લોમા કોર્સ એ પણ આપણે 3 કોલેજમાં ચાલુ છે અને નવી આપણે એને મંજૂરીઓ પણ આપી રહ્યા છીએ. એવી જ રીતે નર્સ પ્રેક્ટિશનર ઇન ક્રિટિકલ કેર નર્સિંગ ઓન પીજી કોર્સ એ પણ આપણે સરકારી નર્સિંગ કોલેજ અમદાવાદમાં શરૂ કરીએ છીએ, એ પણ કરવો જોઈએ, જેથી કરીને ક્રિટિકલ કેરમાં પેશન્ટ નર્સો અને એની જરૂરિયાત પણ રહેશે. માનસિક આરોગ્ય હોસ્પિટલ એટલે જે લોકો મેન્ટલ હોસ્પિટલો છે ત્યાં પણ ખામોશી પિક્ચર જોયું તમે, ત્યાં પણ જોશે ટ્રેન નર્સ ડોક્ટરો. તો એના માટે પણ આપણે ચિંતા કરીએ છીએ. યુએન મહેતામાં એક નર્સ પ્રેક્ટિશનર ઇન કાર્ડિયોલોજીસ્ટ, કાર્ડિયોલોજીમાં પણ સ્પેશિયલ એના કોર્સ કરેલા લોકોના અભ્યાસક્રમો ચાલુ કરવાનું નક્કી કર્યું છે અને એમાં પણ તમે લોકો ભાગ લેશો તો મને લાગે છે કે સુપર સ્પેશિયાલિસ્ટ છે જે ડોક્ટર સુપર સ્પેશિયાલિસ્ટ છે. નરેન્દ્રભાઈ નયા ભારત કા નિર્માણ કરના હૈ તો ટેકનોલોજી અને એની સાથે આ બધી વસ્તુને જોડવી પડશે. અને એટલે સરકારે ઓનલાઈન રજિસ્ટ્રેશન આપણે કરવાનું નક્કી કર્યું છે. યુનિક આઈડી એટલે જેમ આધાર કાર્ડ સાથે જોડાય એમ તમારી યુનિક આઈડી ઊભી થાય એટલે ઓટોમેટિક એક પોર્ટલ ઉપર આ બધી વસ્તુ આવે અને જ્યાં કંઈ ડિમાન્ડ એન્ડ સપ્લાય એ સંદર્ભમાં પણ તમને પણ માહિતી મળે અને બધી હોસ્પિટલોને પણ એ પ્રકારની પૂરતી માહિતી રહે. એવી જ રીતે એક સ્ટેટિસ્ટિકલી અને ડિગ્રીઓ પણ ઓનલાઈન તમને પ્રાપ્ત થાય એ માટેના પ્રયત્નો કરી રહ્યા છીએ. હોસ્પિટલો, સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલો, ગ્રામ્ય કક્ષાની હોસ્પિટલો અને ઓવરઓલ ખાનગીમાં લોકોને સારવાર માટે જતું હોય તો આ બધા લોકો સાથેની કનેક્ટિવિટી એ ઊભી થાય તો સ્વાભાવિક છે કે જ્યાં ડિમાન્ડ છે અને સપ્લાય ઓટોમેટિક એમને મળી રહે. અને એ દ્રષ્ટિથી આપણે આખું આયોજન કરી રહ્યા છીએ જેમાં આવનારા દિવસોમાં તમારું કામ એ તમને બોલાવતું હોય કે ચાલો કામ છે, તમે ટ્રેન છો અને આપણે આગળ વધવાનું છે. એટલે એ દ્રષ્ટિથી મને એમ લાગે છે કે આ અદ્યતન વ્યવસ્થાથી નર્સિંગ કોલેજો, નર્સિંગ સિસ્ટર અને બ્રધર્સને આ બધી વસ્તુનો પૂરો લાભ મળે એવી વ્યવસ્થા ગોઠવી છે. તો આજે તો ગુજરાત ડે નિમિત્તે ઓછો સમય તેથી બહેનોને પૂછવું તું હજી પણ સમય હજી મારે 3 કાર્યક્રમ છે પણ આજે આમંત્રણ આપું છું કે જીએમપીસી ગ્રાઉન્ડમાં એક ગુજરાતની અસ્મિતા માટેનો બહુ મોટો સાંસ્કૃતિક કાર્યક્રમ છે. ગુજરાત શું છે, શું હતું અને ખરેખર જોવાલાયક છે. અનુભવતા હોય તો સાંજે 7 વાગે બધા જોવા આવો તેવી આપણે બધાને નિમંત્રણ આપ્યું.